નમસ્કાર, નેશન પ્લસનું આપનું સ્વાગત છે. હું સુધોલ પરમાર. કોંગ્રેસ પ્રમુખે ભાજપના પૂર્વ રાષ્ટ્રીય મહિલા ઉપાધ્યક્ષ ડૉક્ટર જ્યોતિ પંડ્યાએ ભાજપ પર કાઢેલા બળાપાને સહકાર આપ્યો હતો અને રંજનબેન ભટ્ટે છેલ્લા 10 વર્ષમાં વિકાસ કર્યો ન હોવાના આક્ષેપ કર્યા હતા. વડોદરા બેઠક પર ભાજપ દ્વારા રંજનબેન ભટ્ટને રિપીટ કરવામાં આવતા ભાજપના પૂર્વ રાષ્ટ્રીય મહિલા ઉપાધ્યક્ષ ડૉક્ટર જ્યોતિબેન પંડ્યાએ બળાપો કાઢ્યો હતો. ડૉક્ટર જ્યોતિ પંડ્યા પત્રકાર પરિષદ કરી તે અગાઉ જ ભાજપે તેમને તમામ પદેથી સસ્પેન્ડ કરી દીધા હતા. ડોક્ટર જ્યોતિ પંડ્યાએ વડોદરાનો વિકાસ રૂંધાયો હોવાનું જણાવ્યું હતું અને આ વાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ ગઈકાલે કાર્યક્રમમાં કહી હતી. ડોક્ટર જ્યોતિ પંડ્યાના આક્ષેપને કોંગ્રેસે સપોર્ટ કર્યો હતો. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋતુજ જોશીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નારી શક્તિની વાતો કરે છે ત્યારે રાષ્ટ્રીય મહિલા હોદ્દેદારોને કારણ વગર સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાના પણ આક્ષેપ કર્યા હતા. આ ઉપરાંત રંજનબેન ભટ્ટે સાંસદ તરીકે વડોદરાનો વિકાસ કર્યો નથી તેવા પણ આક્ષેપ કર્યા હતા. તો વડોદરામાં ભાજપના નેતાઓના ભ્રષ્ટાચારના કારણે વિકાસ થતો ન હોવાના પણ આક્ષેપ કર્યા હતા. જય જગત. વડોદરા શહેરમાં હમણાં હાલમાં જ પેલા મુખ્યમંત્રી આવ્યા ગુજરાતના અને કહીને ગયા કે વડોદરાનો વિકાસ ક્યાં અટકી ગયો છે. ગઈકાલે બીજેપીના પ્રદેશ અધ્યક્ષ આવ્યા અને એમને પણ આવી ટકોર કરવી પડી કે આજે બીજા બધા શહેર કરતાં વડોદરા કેમ પાછળ રહી ગયું છે. અને મુખ્યમંત્રી હોય કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ હોય, આ બધાને આ વાતની ખબર છે કે વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, જે કેટલાક નેતાઓ પ્રજાના વોટથી ચૂંટાયા પરંતુ પ્રજાને અને વડોદરાનો વિકાસ કરવાની જગ્યાએ પોતાનો વ્યક્તિગત વિકાસ કરવા મળ્યા. અને આ વાત હું નથી કહેતો, પરંતુ હમણાં જ આ વડોદરા શહેરના પૂર્વ મેયર અને ભારતીય જનતા પાર્ટીમાં જે રાષ્ટ્રીય મહિલા ઉપાધ્યક્ષ છે, જેમને હમણાં ભારતીય જનતા પાર્ટીએ નિષ્કાશિત કર્યા છે, એવા પૂર્વ મેયરે હમણાં મીડિયામાં એમનું સ્ટેટમેન્ટ સાંભળ્યું. એક બાજુ ભારતીય જનતા પાર્ટી પ્રધાનમંત્રી બધા વાતો કરે, નારી શક્તિને વંદન, તો ભારતીય જનતા પાર્ટીની નારી શક્તિને વંદન આવું હોય છે કે એમના જ પાર્ટીના જે મેયર રહી ચૂક્યા છે, જે અત્યારે રાષ્ટ્રીય હોદ્દો ધરાવે છે, એમને પ્રેસ કોન્ફરન્સ કરવી પડે અને પ્રેસ કોન્ફરન્સ પહેલાં એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. શું આ નારી શક્તિને વંદન છે? અને એમના જે પ્રશ્નો એમને પૂછ્યા છે, એ વડોદરાની પ્રજા પણ આ પ્રશ્ન પૂછે છે કે જે સાંસદ છે જેમને એમના રિપીટ કરવામાં આવ્યા, એવા તો 10 વર્ષમાં વડોદરામાં શું કામ કર્યા? આજે આપણે યાદ કરીએ કે જ્યારે એમની કેટલી ગ્રાન્ટ વપરાઈ, કેટલા પ્રજાલક્ષી કામો થયા, આ બધા પ્રજા પણ પ્રશ્ન પૂછી રહી છે. અને આવા ઘણા બધા મુદ્દા છે, પરંતુ આજે એક રાષ્ટ્રીય કક્ષાના જે એમના હોદ્દેદાર અને જે મેયર રહી ચૂક્યા, એમને જાણ કર્યા વગર કે એમનો ગુનો શું છે અને એમને સસ્પેન્ડ કર્યા, તો ભારતીય જનતા પાર્ટીનું જે આ શિસ્ત છે, આ શિસ્ત મને ખબર ના પડી. જે પાર્ટી ચાલ ચરિત્ર અને ચહેરાની વાત કરે, પરંતુ આજે એમના જ પૂર્વ મેયર જ્યારે ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો કરી રહ્યા છે, ગંભીર આક્ષેપો કરી રહ્યા છે, ત્યારે આ બહુ મોટો પ્રશ્ન છે. અને પ્રજાએ પણ આ લોકોને ઓળખવાની જરૂર છે. ભલે પાર્ટીએ રિપીટ કર્યા છે, પરંતુ મને વિશ્વાસ છે કે વડોદરાનો જે વિકાસની બૂમો પડનારા લોકોએ જે વડોદરાનો વિનાશ કર્યો છે, જે પ્રજાને નુકસાન કર્યું છે, જે પ્રજા વેરો ભરે છે અને વેરાનું વળતર નથી આપ્યું, એ પ્રજા આ લોકોને રિપીટ નહીં થવા દે એવો મને વિશ્વાસ છે. જય જગત. બ્યુરો રિપોર્ટ, નિશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નિશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.